श्री गणेशाय नमः। सुप्रभात विद्यार्थी मित्रों, आजे आपणे FYBA ना यूनिट नंबर 2 प्राचीन भारत नो इतिहास जेमा सिंधु खीणनी संस्कृति ना उत्खनन करता मळी आवेला अगत्यना स्थळो तेनी शोध करनार तेनो विस्तार अने तेना समय विषे विगते चर्चा करीशु। मित्रों, आ FYBA उपरांत TY ना SA ना पेपर में इतिहासना विद्यार्थियों ने आ उपरांत तलाटी, बिन सचिवालय क्लार्क, पोलिस कॉन्स्टेबल, PSI थी माड़ी GPSC सुधीना अभ्यासक्रम में छे, तो तमाम विद्यार्थियों नु हूँ आ लेक्चर में आपनु स्वागत करूँ छू। हूँ प्रोफेसर राजेश मेहता आ वीडियो जे रजू करूँ छू ते तमे बधा ध्यान थी सांभळजो, कारण के परीक्षा माटे सौथी अगत्यनो छे एंशियंट पीरियड में। तो विद्यार्थी मित्रों, आपणे वधु समय नहीं लेता विषय ऊपर आवीए के भारतीय संस्कृति ना लोको माटे एवुं कहेवामां आवतुं हतुं के भारतनो इतिहास तो खास करीने डॉक्टर हरिप्रसाद गंगाराम शास्त्रीए पोताना पुस्तक प्राचीन भारतना इतिहासमां जणाव्युं छे के एक जमानो एवो हतो જ્યારે જગતના ઇતિહાસમાં ભારતના પ્રકરણ માત્ર બુદ્ધ અને મહાવીર સ્વામીના સમયથી જ શરૂ થતું હતું, પરંતુ હડપ્પા અને મોહેંજોદડોના ખંડેરોના ખોદકામ કે ઉત્ખનન કર્યા પછી ભારતની એક એવી સમૃદ્ધ અને પુરાતન સંસ્કૃતિનો આપણને પતો લાગ્યો છે। હવે એની ગણના ભારતની પ્રાચીન સંસ્કૃતિઓમાં થવા લાગી છે। ભારતની પ્રાચીન સંસ્કૃતિના ઇતિહાસમાં એક ગર્વી પુરાતન સંસ્કૃતિ નું નવું પ્રકરણ ઉમેરાયું છે, આવું હરિપ્રસાદ શાસ્ત્રીએ જણાવેલ। આ ઉપરાંત પાશ્ચાત્ય વિદ્વાન પ્રાધ્યાપક સિડની સ્મિથે પણ કહ્યું છે કે સિંધુ સંસ્કૃતિના લોકો ગુજરાતમાં આવેલા ભુરુ કચ્છ અર્થાત હાલનું ભરૂચ ના બંદર મારફતે સુમેર સાથે વેપાર કરતા હતા। એટલે જે આ સંસ્કૃતિ મળી આવી એ વિદ્યાર્થી મિત્રો આજથી 5000 વર્ષ પહેલા ભારતીય લોકો વિદેશની સાથે પણ વેપાર કરતા હતા। ત્યાંથી મળી આવેલા આપણને ઐતિહાસિક સાધનોના આધારે, હિસ્ટોરિકલ ડોક્યુમેન્ટ્સના આધારે ડોક્ટર RC મજુમદારે કહ્યું છે કે કદાચ દેશ શૃંગારમાં મોહેંજો દડોની સ્ત્રીઓ આજની સ્ત્રીઓ કે બહેનો કરતા જરા પણ ઉતરતી કે પછાત ન હતી। એટલે દેશ શૃંગારની બાબતમાં એમને વાત કરી છે, કારણ કે ત્યાંથી આપણને તાંબાના અરીસાઓ પણ મળી આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે તેના સંશોધનની વાત કરીએ તો એનો શોધ અને વિસ્તારમાં સૌપ્રથમ આપણને જે હડપ્પા મળી છે, જે હડપ્પા પંજાબમાં આવેલા મોન્ટગોમરી જિલ્લાના રાવી નદીના કિનારેથી આપણને પ્રાપ્ત થયું છે। તો વિદ્યાર્થી મિત્રો, એ હાલ ભારત પાકિસ્તાનના ભાગલા થયા પછી એ પશ્ચિમ પાકિસ્તાનમાં આવેલું છે। એટલે તમને એવું પરીક્ષામાં પૂછાય કે હરપ્પા કયા જિલ્લામાંથી મળી આવ્યું, તો તમારે યાદ રાખવાનું છે મોન્ટગોમરી જિલ્લાના અને રાવી નદીના કિનારેથી, જો કિનારાનું પૂછાય કેટલા દૂરથી મળી આવ્યું, તો એ
ત્રણ માઇલ વિસ્તારમાં વિસ્તરેલું હતું રાવી નદીની તટ ઉપર. એટલે વિદ્યાર્થી મિત્રો, એ વખતે માઇલમાં માપવામાં આવતું હતું. એક માઇલ એટલે લગભગ 2.5 કિલોમીટર થાય હાલના ગણીએ તો. સૌ પ્રથમવાર વિદ્યાર્થી મિત્રો આ હરપ્પા સંસ્કૃતિને ઈસવીસન 1857માં કનિંગહામે શોધ કરી હતી. આજે કનિંગહામે શોધ કર્યા પછી ત્યાં ઈસવીસન 1920-21માં સૌ પ્રથમવાર દયારામ શાહનીએ ત્યાં ખોદકામ કે ઉત્ખલન કરાવ્યું હતું મિત્રો. ત્યાર પછી વિધિવત રીતે 1924-25 સુધી ત્યાં, એટલે કે 5 વર્ષ સુધી અહીંયા ઉત્ખલન એટલે કે ખોદકામનું કામ ચાલુ રહ્યું. અને આ 5 વર્ષ પછી એટલે કે ઈસવીસન 1926-33 સુધીના સમયગાળામાં એ વખતના ભારતીય પુરાતત્વવિદ એવા માધવ સ્વરૂપ વસ્તની દેખરેખ હેઠળ તેનું ઉત્ખલન કરવામાં આવ્યું હતું. તો આટલી બાબતો, આમાંથી 1-2 પ્રશ્ન તમને ઓબ્જેક્ટિવમાં પૂછાઈ શકાય તેવા છે, એટલે એટલી તમારે લખવાનું છે. અને જે કોલેજના વિદ્યાર્થીઓ છે એ લોકોએ વર્ણનાત્મકમાં બધું લખવાનું છે, એવું યાદ રાખજો મિત્રો. આપણે જે બીજું નગર મળી આવ્યું જેને આપણે મોહેંજો દડો તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો, મોહેંજો દડોનો જો અર્થ જોઈએ તો એનો મતલબ થાય છે કે મરેલાનો ટેકરો. દડો એટલે ટેકરો. જો એનો અર્થ પૂછાય કે મોહેંજો દડોનો અર્થ શું થાય, તો નીચે તમને ઓપ્શનમાં આપ્યું હોય તો તમારે મરેલાનો ટેકરા ઉપર ટીક કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ પણ હાલના પશ્ચિમ પાકિસ્તાનમાં લારખાના જિલ્લામાં કરાચી, નામ સાંભળ્યું હશે તમે, કરાચીથી દાદુ રેલવે, કરાચીમાં આવેલું જે દાદુ રેલવે હતું એની ટોકરી સ્ટેશનથી 7 માઇલ દૂર આપણને મળી આવ્યું હતું. અહીંયા સૌ પ્રથમ રખાલદાસ બેનર્જી એ ત્યાં ખોદકામ કરાવી અને અવશેષો પ્રાપ્ત કર્યા. ત્યારબાદ અનુક્રમે ભારતના જે પુરાતત્વવિદો હતા તેમાં માધવ સ્વરૂપ વસ્ત, કાશીરામ દીક્ષિત એ પણ અગત્યની કામગીરી કરી હતી. એટલે મિત્રો, એવું પૂછાય કે મોહેજો દડોનો અર્થ શું થાય, તો તમારે લખવાનું છે કે મરેલાનો ટેકરો. ક્યાંથી મળી આવી, તો હાલનું પરિસ્થિતિ પૂછી હોય તો પશ્ચિમ પાકિસ્તાન લખવાનું. મોહેંજો દડો કયા જિલ્લામાંથી મળી આવ્યું, તો તમારે લખવાનું છે લારખાના જિલ્લામાંથી, જે કરાચીની અંદર રેલવે સ્ટેશન છે ત્યાંથી આપણને મળી આવેલું. અને ત્યાં જે એ સમયના તત્કાલીન જે ભારતીય પુરાતત્વ વિભાગના નિયામક હતા એનું નામ હતું સર જ્હોન માર્શલ. તો વિદ્યાર્થી મિત્રો, આ સર જ્હોન માર્શલ તથા બીજા એવા પુરાતત્વવિદના નિષ્ણાત ડોક્ટર મેક ની દેખરેખ હેઠળ આ મોહેંજો દડોનું વિશાળ પાયે ખોદકામ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, મોહેંજો દડોની વિશેષતા એ હતી કે તે 9 જેટલા થર જોવા મળ્યા હતા ઉત્ખલન કરતા. એટલે વિદ્વાનો એવું પણ માને છે કે આ સંસ્કૃતિનો 9 વાર નાશ થયો હશે. એટલે એક વાર નાશ થયા પછી ફરીથી બીજી સંસ્કૃતિ એના ઉપર વિસ્તરી હશે, તેવી જ રીતે 9 વાર એટલે એના 9 થર જોવા મળે છે. ભારતના પુરાતત્વવિદ એવા રખાલદાસ બેનર્જીએ આ મોહેંજો દડોની શોધ કર્યા પછી પોતાના નોંધમાં લખ્યું છે કે આ શોધથી હિંદના ઇતિહાસમાં, વિદ્યાર્થી મિત્રો આ શોધ એટલે સિંધુ ખીણની સંસ્કૃતિની, જે મોહેંજો દડોની શોધ થઈ એની વાત કરે છે કે આ શોધથી હિંદના ઇતિહાસની ક્ષિતિજ રેખા માં ઈસવીસન પૂર્વે 3000 વર્ષ સુધી
વિકસી અને જગતની અતિ પ્રાચીન એવી ગણાતી મિશર સંસ્કૃતિ, સુમેરની સંસ્કૃતિ, બેબિલોનની સંસ્કૃતિ વગેરે જેવી પ્રાચીન સંસ્કૃતિઓમાં તેને મહત્વનું અને ગૌરવપૂર્ણ અથવા ગૌરવશાળી સ્થાન પ્રાપ્ત થયું છે. આવું ભારતીય પુરાતત્વવિદ રખાલદાસ બેનર્જીએ પોતાની નોંધમાં લખી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચાહુંજોદળોની વાત કરીશું, જે ત્રીજું સ્થળ આપણને પ્રાપ્ત થયું છે. તો સિંધુ ખીણની સંસ્કૃતિનું જે ત્રીજું કેન્દ્ર પ્રાપ્ત થયેલું એને આપણે ચાહુંજોદળો તરીકે ઓળખીએ છીએ. તેના અવશેષો મોહેજોદળોથી 80 માઇલ દૂર સિંધના નવાબશાહ જિલ્લામાંથી મળી આવ્યા છે. તો મિત્રો, એવું પૂછાય કે ચાહુંજોદળો આપણને ક્યાંથી મળ્યું છે? તો તમારે જવાબમાં લખવાનું છે નવાબશાહ જિલ્લામાંથી. એવું પૂછાય કે મોહેજોદળોથી કેટલું દૂર છે? તો તમારે લખવાનું છે 80 માઇલ દૂર છે. માઇલની અંદર જવાબ હોય તો મિત્રો, અહીંયા ધ્યાન ખેંચે તેવી બાબત એ હતી કે અહીંયાથી આપણને 3 પ્રાચીન ટીંબાઓ પણ મળી આવ્યા છે. તો લગભગ આનો વિસ્તારની વાત કરીએ તો 9 એકરમાં તે ફેલાયેલો હતો. 9 એકર એટલે મિત્રો, 1 એકર એટલે 2.5 વીઘા થાય. જમીનની દ્રષ્ટિએ જોઈએ તો 1 વીઘો એટલે 24 ગુઠા, સ્ક્વેર ફૂટ ગણીએ તો 25,000 સ્ક્વેર ફૂટ, અને 24 ગુઠાએ 1 વીઘો, એવા 2.5 વીઘાએ 1 એકર, અને 5 વીઘાએ 1 હેક્ટર થાય. તો આ જમીનનું માપ છે મિત્રો. તો 9 એકરમાં આ ફેલાવેલું હતું. કયું? ચાહુંજોદળો. આ ટીંબાની શોધ કોને કરેલી અને ક્યારે કરેલી? તો એની ઉપર નજર નાખીએ તો 1931માં આ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, એટલે તમે યાદ રાખજો. નન્ની ગોપાલ મજમુદારે કરી. કોને કરેલી? નન્ની ગોપાલ મજમુદારે ઈસવીસન 1931માં આની શોધ કરી. ત્યારબાદ ત્યાં ડોક્ટર મેકે વિધિવત રીતે ખોદકામ કરાવ્યું હતું, જે પુરાતત્વવિદના નિષ્ણાત હતા. વિદ્યાર્થી મિત્રો, જે આપણને લોથલ નગર મળી આવ્યું છે, એ લોથલ નગરની વાત કરીએ તો આપણા માટે ગૌરવની વાત છે કે આ ગુજરાતની અંદરથી આપણને પ્રાપ્ત થયું છે, જેમાં આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા ના જણાવ્યા પ્રમાણે વાત કરીએ તો આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા અનુસાર અમદાવાદથી 90 કિલોમીટર દૂર, હાલમાં 80 કિલોમીટર થાય છે નવા રસ્તાઓ બન્યા એટલે, તો અમદાવાદથી 80 કિલોમીટર દૂર આવેલા ધોળકા તાલુકાના સરગવાલા ગામની સીમમાંથી આપણને આ લોથલ નગર મળી આવ્યું હતું. એટલે જો તમને એવું પૂછવામાં આવે કયા જિલ્લામાંથી લોથલ નગર મળી આવ્યું, તો તમારે એનો જવાબ લખવાનો છે અમદાવાદ જિલ્લામાંથી. તમને એવું પૂછાય કે કયા તાલુકામાંથી મળી આવ્યું, તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાંથી. ગામનું નામ શું હતું? તો સરગવાલા ગામની સીમમાંથી મળી આવ્યું હતું. બરાબર? તો આવા 4-1 પ્રશ્ન આટલામાં જ નીકળે એવા છે. વિદ્યાર્થી મિત્રો, જે રીતે મોહેંજોદળોનો અર્થ મરેલાનો ટેકરો થતો હતો, તેવી જ રીતે લોથલ નગરનો જો અર્થ પૂછવામાં આવે તો કાઠિયાવાડી તળપદી ભાષામાં એવું કહેવામાં આવે છે કે આ વ્યક્તિ તો લોથ જેવો છે. લોથનો મતલબ થાય છે કે લાશ, એટલે લાશોનું નગર. લોથલ નગરનો અર્થ શું થાય છે મિત્રો? તો લાશોનું નગર, એ યાદ રાખજો. આ ઉપરાંત આપણને ગુજરાતમાંથી વિદ્યાર્થી મિત્રો સૌરાષ્ટ્રમાં રંગપુર, ગોંડલ પાસે રોજડીમાંથી, ધોળકા પાસેથી આવેલું લોથલ, કચ્છમાંથી મળી આવેલું ધોલાવીરા સંસ્કૃતિ વિસ્તરેલી જોવા મળે છે. આ ઉપરાંત આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાએ
કહ્યું છે કે સિંધુ ખીણની પાસેથી આપણને બીજા 29 જેટલા સ્થળો મળી આવ્યા હતા અને આ સંસ્કૃતિના અવશેષો જે મળી આવ્યા એ બીજી એની વાત કરીએ તો વિસ્તારની દ્રષ્ટિએ તો બલુચિસ્તાન પંજાબના અંબાલા જિલ્લામાં આવેલું રોપર રાજસ્થાનમાંથી ગંગા તટના પ્રદેશ સુધી આ સંસ્કૃતિનો વિસ્તાર પામ્યો હતો એટલે બલુચિસ્તાનમાંથી મળી આવ્યું છે યાદ રાખજો એવું પૂછાય કે પંજાબમાં અંબાલા જિલ્લામાંથી આપણને કયું સ્થળ મળી આવ્યું તો એનો જવાબ આવશે રોપર રાજસ્થાનમાં આપણને કયા તટેથી આપણને સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળ્યા તો તમારે લખવાનું છે ગંગા તટેથી પ્રાપ્ત થયા હતા વિદ્યાર્થી મિત્રો આમ જોવા જઈએ તો ઈસવીસન પૂર્વેની ત્રીજી સહસ્ત્રાબ્દી સહસ્ત્રાબ્દી એ સંસ્કૃત શબ્દ છે એટલે એનો અર્થ થાય છે કે ઈસુ પૂર્વેની 3000 પહેલાની સદી એટલે 3000 વર્ષ પૂર્વે આ આપણને આ જે સંસ્કૃતિ મળી આવી એ સંપૂર્ણ પ્રમાણમાં વિકસિત હતી અને તે ઘણી પ્રાચીન અને એક સરખી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો જગતના ઇતિહાસમાં આર્થિક દ્રષ્ટિએ આ સર્વશ્રેષ્ઠ હતી એની સિસ્ટમ એટલે કે એવું કહેવાય છે કે ધ હિન્દુ વેલી સિવિલાઇઝેશન એટલે સિવિલાઇઝેશનની સિસ્ટમની અંદર એ ખૂબ જ પ્રગતિશીલ હતી વિદ્યાર્થી મિત્રો ધ હિન્દુ વેલી સિવિલાઇઝેશનનો મતલબ થાય છે કે સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે એનું નગર આયોજન ટાઉન પ્લાનિંગ કહેવામાં આવે છે ને મિત્રો અંગ્રેજીમાં આ સિવિલાઇઝેશનમાં જે ટાઉન પ્લાનિંગ સિસ્ટમ હતી એટલે એ સમયમાં હાલના ગામડાઓમાં આપણને ડ્રેનેજ વ્યવસ્થા જોવા નથી મળતી ખાળકુવા કરવા પડે છે મીઠા પાણીની વ્યવસ્થા નથી હોતી દૂર દૂર સુધી કુવે પાણી લેવા જવું પડે છે તો આપણા જે પૂર્વજો હતા એ કેટલા વિદ્વાન હતા ભારતીય સંસ્કૃતિ કેટલી ગૌરવવંતી હતી આપણે ગૌરવ લેવું જોઈએ અભિમાન લેવું જોઈએ મિત્રો કે એ વખતે આખા વિશ્વમાં ક્યાંય આ ડ્રેનેજ સિસ્ટમ નથી તો આ સિંધુ ખીણની સંસ્કૃતિના નગર આયોજનમાં ડ્રેનેજ સિસ્ટમ હતી પાકા રોડ હતા ડબલ મંજિલના મકાનો હતા એના વખારો હતા ગોડાઉન હતા આ ઉપરાંત વહાણો નાગરવાનું સ્થળ એ આપણને ગુજરાતમાં લોથલમાંથી મળી આવેલું છે એટલે વિદ્યાર્થી મિત્રો રસ્તાઓ શેરીઓ જ્યારે હું આના પછી ટાઉન પ્લાનિંગનો લેક્ચર લઈશ ત્યારે વિગતે ચર્ચા કરીશું તો આર્કિયોલોજી સર્વે કહ્યું છે કે આ ઉપરાંત 80 જેટલા સ્થળોનું ઉત્ખનન કરવામાં આવ્યું અને જો આખા ભારતની વાત કરીએ તો ઉત્તરમાં જંબુ કાશ્મીરનું માંદા દક્ષિણની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું દાઈમાબાદ જ્યારે પૂર્વમાં છેક ઉત્તર પ્રદેશનું આલમગીરપુર એટલે ઉત્તર પ્રદેશમાંથી આલમગીરપુરમાંથી મળી આવ્યું છે જો આવું પૂછાય તો મિત્રો પશ્ચિમમાં બલુચિસ્તાનની અંદર સુતકા ગેન્ડોરમાંથી પણ આપણને આ સિંધુ સરસ્વતી સભ્યતાના અવશેષો મળ્યા હતા નગરો મળ્યા હતા મિત્રો આની જો ટોટલ ચોરસ કિલોમીટર કાઢવામાં આવે તો યાદ રાખજો મિત્રો 12,99,600 ચોરસ કિલોમીટરની અંદર આ વિસ્તરેલો વિસ્તાર હતો અથવા ફેલાયેલો હતો ભારત સિવાય અન્ય કયા બે દેશોમાંથી આપણને આ સિંધુ સરસ્વતી સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે જો એવું પૂછાય મિત્રો તો હાલ પાકિસ્તાન અને બીજું અફઘાનિસ્તાનમાં પણ આપણી સંસ્કૃતિ વિસ્તરેલી અથવા ફેલાયેલી હતી ભારતમાં ત્રિભુજકારે ફેલાયેલી આ સંસ્કૃતિ એટલે કે સિંધુ સરસ્વતી ખીણની સંસ્કૃતિ આ સિંધુ ખીણની સંસ્કૃતિમાં મળેલા નગરોમાં ખાસ હરપ્પાની વાત કરી મોહેજો દડોની વાત કરી ચાહુદડો
उपरांत कालीबंगा, बनावली, रंगपुर, लोथल, धोरावीरा, सूरकोटड़ा, रोजड़ी, देसलवर, मरुड़ा, टक्कर, टेकरियो वगैरे वगैरे जगह थी आपने सिंधु खीणनी संस्कृति ना अवशेषो मळ्या हता। विद्यार्थी मित्रों, आ सिंधु संस्कृति अथवा हड़प्पा संस्कृति अथवा मोहेजो दड़ोनी संस्कृति अथवा एने आपणे कांस्य युगनी संस्कृति तरीके पण ओळखवामां आवे छे। याद राखजो, खास सिंधु संस्कृति नुं बीजुं नाम शुं छे आवुं पूछाय तो एने कांस्य युगनी संस्कृति आप्यो होय ऑप्शनमां तो ए जवाब तमारे टीक करवानो रहेशे। हवे आपणे वात करीए કે તેનો સમય વિદ્વાનોની અંદર મિત્રો અલગ અલગ મતભેદો પ્રવર્તે છે। સંસ્કૃતમાં કહેવાય છે કે તુંડે તુંડે મતુર ભિંડે, એવી જ રીતે આ સિંધુ ખીણની સંસ્કૃતિની જે લિપિ છે એ આજ દિન સુધી કોઈએ વાંચી શક્યા નથી અથવા ઉકેલી શક્યા નથી। તેના સમય વિશે પણ અનિશ્ચિતતા છે, એટલે બધા અલગ અલગ ઓપિનિયન્સ આપણને પ્રાપ્ત થાય છે। આ સંસ્કૃતિના સમય વિશે વિદ્વાનોમાં જે મતભેદો પ્રવર્તે છે એની આપણે વાત કરીએ તો ડોક્ટર આર કે મુખર્જી બહુ મોટા ઇતિહાસકાર થઈ ગયા છે મિત્રો। ટીવાયના વિદ્યાર્થીને આર કે મુખર્જી એ હિસ્ટોરિકલ મેથડ્સમાં ભણવામાં આવશે અને એમએની અંદર પણ આવશે। તો ડોક્ટર આર કે મુખર્જી તેનો સમય ઈસવીસન પૂર્વે 3250 થી ઈસવીસન પૂર્વે 2750 નો જણાવે છે। જ્યારે વિદેશી ઇતિહાસકાર વિલરના મતે આ સંસ્કૃતિનો ઉદ્ભવ એ ઈસવીસન પૂર્વે 2500 થી એટલે કે 2500 વર્ષ પહેલા થી ઈસવીસન પૂર્વે 1700 નો સમયગાળો બતાવ્યો છે। ગમે તે હોય વિદ્વાનોની અંદર જે મતભેદો પ્રવર્તે છે, પરંતુ સિંધુ ખીણની સંસ્કૃતિએ ઇજિપ્ત અને ઇરાકની જેવી પ્રાચીન સંસ્કૃતિમાં સમકાલીન હતી, પરંતુ નવા તારણો પ્રમાણે એ વધારે જૂની છે એવું સાબિત થયું છે મિત્રો। બધા જ સર્વાનુમતે વિદ્વાનો એવું માને છે કે આ સંસ્કૃતિ 3250 થી 2750 સુધીનો સમયગાળો હોવો જોઈએ। ગમે તેમ હોય પણ ટૂંકમાં કહીએ તો સિંધુ ખીણની સંસ્કૃતિ, જે આગળ કીધું આપણે રખાલદાસ બેનર્જીના શબ્દોમાં કે ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પહેલાની આ સંસ્કૃતિ હતી, તો મિત્રો 3000 વર્ષ પૂર્વે વત્તા ઈસવીસન 2022 ચાલે છે ઉમેરીએ તો 5022 વર્ષ જૂની આપણી સંસ્કૃતિ થઈ, એમાં બધા સહમત થાય છે મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, હવે ભાગ બે ની અંદર હું સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોના સામાજિક જીવન વિશે પ્રકાશ પાડવાનો છું, જેમાં આપણે સામાજિક વર્ગો, તેમનો ખોરાક, સિંધુ ખીણ અને સરસ્વતી સંસ્કૃતિના લોકોનો ખોરાક, તેમનો આહાર વિહાર, તેમના વેશભૂષા કે વસ્ત્રો કે પહેરવેશ, આભૂષણો અને અલંકારો, રાચ રચીલું, ત્યાંથી ઉત્ખલન કરતા મળી આવેલા વાસણો, ઉપરાંત ઓજારો અને હથિયારો, રમકડાઓ, આનંદ પ્રમોદના સાધનો, ત્યાંથી મળી આવેલા મનોરંજનના સાધનો તથા ઔષધિ અને વૈદક એટલે કેવી રીતે સારવાર કરતા હતા એ ભાગ બેમાં રજૂ કરવાનો છું મિત્રો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો ને લાઈક કરજો, અને કોઈ સૂચન હોય તો જણાવશો। પ્રોફેસર રાજેશ મહેતાના પ્રણામ અને જય શ્રી કૃષ્ણ।